नमस्कार, जय माता जी, हर हर महादेव। हूँ अशोक गुजराती। आज आप आया छे लीमड़ी गाम में अने आप जे अत्यारे जोई रहा छो ते अहींना महाराजा जसवंत सिंहजीना दर्शन करी रहा छो। ए आ जसवंत सिंहजी महाराज अने विवेकानंदजीनी मुलाकात लीमड़ी में थयेली ज्यारे ए वक्ते नरेन्द्र हता, એ જગ્યાના પણ આજે હું તમને હમણાં દર્શન કરાવું છું। જો દોસ્તો, જે જસવંતસિંહજી મહારાજના સ્ટેચ્યુનું તમને દર્શન કરાયા, અને આ છે વિવેકાનંદજી, અને આ એમનું નરેન્દ્ર સ્વરૂપ છે। નરેન્દ્ર સ્વરૂપે અહીંના મહારાજને મળેલા અને ત્યારબાદ વિવેકાનંદજી કહેવાયા। જુઓ, બિલકુલ એમની પાછળ હમણાં ટાવર બંગલો દેખાઈ રહ્યો છે, એના વિશે પણ હું તમને આગળ જણાવું। દોસ્તો, મેં તમને જસવંતસિંહ બાપુના સ્ટેચ્યુના દર્શન કરાવ્યા, વિવેકાનંદજીના સ્ટેચ્યુના પણ દર્શન કરાવ્યા। હવે આ જગ્યા તમને બતાવું છું, એ રાજમહેલ છે। રાજા જસવંતસિંહ બાપુ અને વિવેકાનંદજીની મુલાકાત કહેવાય છે કે આ જગ્યાએ થયેલી, અને પછી ભારત આઝાદ થયું। આ ટાવર છે, જોઈ શકો છો આપ, અને આ કચેરી હતી રાજવીની પહેલાં, અને પછી ભારત આઝાદ થયું પછી અહીંના રાજવીએ આ જગ્યાને રામકૃષ્ણ મિશન લીમડી સંસ્થા, વિવેકાનંદનું જે સંસ્થા છે રામકૃષ્ણ મિશન, એને આ જગ્યા સોંપી દીધી। અને આપ જોઈ શકો છો, જુઓ સામે 1891માં વિવેકાનંદજી અહીંના રાજવીને મળેલા, અને પછી આ ટાવર બંગલો જે ઠાકોર સાહેબ અહીંના છત્રસાલજી હતા એ વખતે, એમણે રામકૃષ્ણ પ્રાર્થના મંદિરને આ ટાવર બંગલો કહેવાય એ ટાવર બંગલો એમણે દાનમાં આપી દીધેલો। ખૂબ જ પુરાતન જગ્યા, પ્રાચીન બાંધકામ, જો રાજવાડા વખતનું આપ જોઈ શકો છો। અને આ બધું જ અત્યારે સંચાલન, અને આની પાછળ જે સ્કૂટર આવી રહ્યું છે એ દરવાજો તમને દેખાય છે, ત્યાં રાજવી પરિવારનો કુળદેવીની જગ્યા છે। દોસ્તો, વિડીયો ગમે તો શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો। નમસ્કાર, જય માતાજી, હર હર મહાદેવ। આજે આપણે આવ્યા છીએ લીમડી સ્ટેટ, જેને કહેવાય રાજવાડાનું ગામ, એ લીમડી સ્ટેટના કુળદેવીના દર્શન કરવા માટે। આખું ગામ આ માતાજીને માને છે, એના તમને હું આજે દર્શન કરાવું। ઉપરાંત અહીંના જે રાજવીએ વિવેકાનંદજીને પ્રેરણા આપી હતી શિકાગો જવા માટે, શિકાગોનું તો નામ સાંભળ્યું છે ને, વિવેકાનંદજી જે એમનું પ્રસિદ્ધ ભાષણ વર્લ્ડ લેવલે, એ વિવેકાનંદજીને અહીંના રાજવીએ અહીંયા મુલાકાત આપી હતી। એ રાજવીના પણ તમને હું આજે દર્શન કરાવું, અને એમના કુળદેવીના પણ દર્શન કરાવું। ચાલો જઈએ। જો મિત્રો, મેં તમને કીધું જે વિવેકાનંદજીને જે રાજવીએ અહીંયા મુલાકાત કરી હતી, અહીંના એમના એ રાજવીના કુળદેવીના તમને દર્શન કરાવું, એની પહેલા હું તમને એ રાજવીના દર્શન કરાવું જે રાજાએ વિવેકાનંદજીને પ્રેરણા આપી હતી, સપોર્ટ કર્યો હતો એમની રીતે। એ આ રાજવી જેમનું નામ છે જસવંતસિંહજી મહારાજ, આ મહારાજે વિવેકાનંદજીને મુલાકાત આપી હતી, અને વિવેકાનંદજીએ આ મહારાજને કીધું કે તમારે લીમડીમાં એક એવા સંત છે, એવા સ્વામીજી બેઠા છે, મારે એમને મળવું છે। એ સ્વામી જે એમને પણ મુલાકાત કરાવડાવી હતી એ આ રાજા, અને એમનું આ કુળદેવીનું સ્થાનક છે। અને અહીં એમની આ કુળદેવી માં, જય મારી માવડી, ઉપરાંત બાજુમાં
પંચદેવના પણ દર્શન થઈ રહ્યા છે અને લીંબડીના રાજમાતાના પણ હું તમને દર્શન કરાવું. જુઓ, રાજમાતા શ્રી પ્રવીણ કુમાર વા એમના પણ આપણને અહીંયા દર્શન થઈ રહ્યા છે. બહુચરમાના દર્શન થઈ રહ્યા છે. જુઓ, અને પંચદેવના પણ અહીંયા દર્શન થઈ રહ્યા છે. જુઓ, મહાદેવ મહાદેવ. ગણપતિ દાદાના દર્શન થઈ રહ્યા છે. દોસ્તો, પંડ્યાજી અહીંયા હાજર છે તો માતાજી વિશે થોડુંક આપણે પંડ્યાજી પાસે પણ સાંભળીએ, એમના પણ વચનોનો પ્રસાદ ગ્રહણ કરીએ આપણે. જય માતાજી. અશોકભાઈ, ગુજરાતી આજે લીંબડી કાઠિયાવાડની અંદર અમારા મંદિરની મુલાકાત માટે આવેલ છે, તો એમને જે કીધું ભાઈ અહીંનું રહસ્ય શું હોય છે, તો એના માટે કંઈક જાણીને એમને દરેક પબ્લિક સિટીની અંદર મંદિરનો મહિમા વધારવા માટે એ ખૂબ મહેનત કરે છે, એના માટે આવ્યા છે. તો હું મારી રીતે જે કંઈ છે કાલાવાલામાં આપને વાત કરું છું. મૂળ ગામ જાંબુ, લીંબડી ભાયતનું જાંબુ. વર્ષોથી અહીંયા રહેતા અને 300 વર્ષથી અહીંયા સ્થાપના કરેલ છે. પહેલું ફળું છે શક્તિમાનું છે, બીજું ફળું છે કુળદેવ મરમરા અને ત્રીજું હરસિદ્ધિ માતા છે. અહીંના રાજવીર જસવંતસિંહ બાપુ છે રાજ પરિવારની અંદર. અહીંનો તમામ દેખરેખ અને દરેક પ્રસંગોની અંદર રાજ પરિવાર હાજર રહી ના કાર્યને ખૂબ દીપાવે છે. અને 300 વર્ષ જૂનું મંદિર હોવાથી અને અહીંના માંગુજી એટલે 84 ગામ છે ને તમામ ભાઈઓ, તો એમના માટે દીકરીના કર કરવા માટે, દીકરાના લગ્ન પ્રસંગે એ માટે અહીં બધા રહે છે. જય માતાજી. જય માતાજી. જય માતાજી. દોસ્તો, અહીંના રાજવી પરિવારના કુળદેવી વિશે અહીંના પૂજારી શ્રી પંડ્યાજી આપણને લાભાન્વિત કર્યા એ બદલ એમને આપણે ધન્યવાદ આપીએ અને જય માતાજી કરીએ. જય માતાજી. દોસ્તો, ફરી મળીશું એક નવા પ્રાચીન મંદિર સાથે, નવા વિડીયો સાથે. નમસ્કાર. જય માતાજી. હર હર મહાદેવ.